नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? तो आपणे लास्ट लेक्चर नी अंदर युद्ध विषय नी वात करेली, प्लासी नु युद्ध अने बक्सर नु युद्ध। तो पहला युनिट नी अंदर थी अमुक तमने हूँ प्रश्न पूछू, तमारे एनो मने जवाब देवानो छे। पोर्टुगल देश माथी भारत मा आवनार प्रथम व्यक्ति कोण हतो? पोर्टुगल देश माथी भारत मा आवनार प्रथम व्यक्ति कोण हतो? पछीनो प्रश्न मारो, मुली नदीना किनारे शाहजहां द्वारा कई प्रजा ऊपर आक्रमण करवामां आवेलू हतुं? मुली नदीना किनारे शाहजहां द्वारा कई प्रजा ऊपर आक्रमण करवामां आवेलू? तमारे मने आनो जवाब कमेंट बॉक्स में देवानो छे। पछीनो सवाल, ईस्ट इंडिया कंपनी नी स्थापना क्यारे करवामां आवेली? ईस्ट इंडिया कंपनी नी स्थापना क्यारे करवामां आवेली? पछी एनी साथे ज ते फ्रेंच ईस्ट इंडिया कंपनी नी स्थापना क्यारे करवामां आवेली? ओली जे हती ब्रिटिश ईस्ट इंडिया कंपनी, आजे छी फ्रेंच ईस्ट इंडिया कंपनी। तो फ्रेंच ईस्ट इंडिया कंपनी नी स्थापना कई साल मा करवामा आवेली? आ बधानो जवाब तमारे मने कमेंट बॉक्स नी अंदर देवानो छे, फरजियात छे। जेटला जेटला वीडियो जोयो छे बरोबर, ए बधाए मने कमेंट बॉक्स नी अंदर फरजियात जवाब देवाना छे। बरोबर, वीडियो तमने केवो लागे छे એ પણ તમારે મને જવાબ દેવાનો છે। ઓકે, એક વસ્તુ છે કે તમે જે વન લાઇનર કાઢ્યા હશે બરોબર, એ તમારે હવે પાકા કરી લેવાના, કારણ કે હવે ટૂંક જ સમયમાં તમારી શું લેવામાં આવશે? પરીક્ષા લેવામાં આવશે। 25 માર્કની જે છે એ તમારી એકમ કસોટી જે છે એની હવે શું થશે? શરૂઆત થશે। એટલે એકમ કસોટીના આપણે માર્ક સારા આવે બરોબર, એના માટે આપણે હવે જે વન લાઇનર મુદ્દા બુક જે આપણે બનાવી છે એ હવે આપણે શું કરી નાખીએ, પાછી તૈયારી કરવાની શરૂઆત કરી દઈએ બરોબર। આ એક તમારું ખાસ કામ ની એક વસ્તુ છે। પછી આગળ વધીએ તો તમે સાલનો કોષ્ટક એક બનાવી નાખો। શેનો કોષ્ટક બનાવી નાખો? સાલ। કઈ રીતે? જો હું તમને કહી દઉં, સાલના કોષ્ટકમાં આ રીતે કરવાનું છે। આ જે છે એ શું છે? ઈસવીસન છે, અને આમાં એ બધી શું બનેલી હોય? ઘટના બનેલી હોય। 1492 ની સાલ કોલંબસ, 1498 કોલંબસ, એટલે પાછું આપણને મને યાદ છે એટલે મેં ઘટના લખી। તમને જે યાદ રહે તમારે લખવાનું, તમને યાદ ન રહે તમારે લખવાનું કોલંબસ ભારત આવા નીકળે બરોબર। 1498 કાલિકટ, મને ખબર છે કારણ કે આ મેં હું કોષ્ટક બનાવું છું। 1498 માં વાસ્કો દ ગામા કાલિકટ પહોંચે આ રીતે બરોબર। તમને યાદ ન રહે તો તમારે ફરજિયાત વાસ્કો દ ગામા એ જ રીતે બનાવવાનું રહે છે। પછી આવે છે 1502, પછી આવે છે 1506 બરોબર, સાલ આવે છે 1600 ની, હજી એક સાલ આવે છે 1608 ની, પછી હજી એક આ સાલ તમારે નહીં આવતી હોય, અંગ્રેજ લોકોએ પ્રથમ કોઠીની સ્થાપના કરી સુરતમાં, પછી 1664 ની સાલ, પછી 1668 ની સાલ, આમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા, આમાં
ब्रिटिश ईस्ट इंडिया कंपनी ने हुं थयेली स्थापना अने 64 मां स्थापना थी 68 मां ए लोको भारत नी अंदर आव्या फ्रेंच लोको अने ब्रिटिश अने फ्रेंच वच्चे शुं रहेता था घर्षण जन्य बरोबर एटले विग्रह थयेला त्रण विग्रह कर्नाटक विग्रह थयेलो बरोबर પછી 1651 ની જે સાલ હતી બરોબર એ અહીંયા આવશે વચ્ચે માય લખી નાખે 1651 પછી 1757 પછી 1764 આ પ્લાસીનું યુદ્ધ અને આ બક્સરનું યુદ્ધ આ રીતે સાલનું કોષ્ટક તમારે બનાવવાનું છે સાલનું કોષ્ટક બનાવશો ક્યાંક ને ક્યાંક સાલના આધારે તમારે એક એક માર્કના પ્રશ્નો હશે બરોબર એટલે ફરજિયાત તમારે આ સાલનું કોષ્ટક બનાવવાનું છે ઓકે બેટા સમજાઈ ગયું પહેલા યુનિટની અંદર જે છે વન લાઇનર તો આપણે બધાએ કાઢી જ નાખેલા છે બરોબર એ વન લાઇનર હવે પાકા કરી નાખો કારણ કે યુનિટ આપણું કેવું થઈ ગયું છે તે પૂરું થઈ ગયું છે તો પહેલું યુનિટ આપણું પૂરું થઈ ગયું તો આપણે ટેસ્ટની અંદર સારા માર્ક લાવવા પડશે ને સ્ટાર બેન્ચના વિદ્યાર્થીઓ હોય આપણે તો સ્ટાર બેન્ચ જેવા પાછા માર્ક હોવા જોઈએ કે ન હોવા જોઈએ હોવા જોઈએ ને હા તો સ્ટાર બેન્ચ જેવા પાછા માર્ક ક્યારે આવે 25 માંથી 25 હોય ને તો કહેવાય સ્ટાર બેન્ચના વિદ્યાર્થીઓ પર તમે લાવશો ને બધા આવે જ ને શું લેવાનું આવે આવશે ને ઓ વાંધો નહીં તો જોઈએ આપણે ટેસ્ટની અંદર કેવા માર્ક આવે છે બરોબર યુનિટ નંબર બીજું આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આપણી આસપાસ શું બરોબર યુનિટ નંબર ચિત્ર જોશો મસ્ત મજાનો આપણને શું આપેલું છે એક ચિત્ર આપેલું છે આ જે ચિત્ર છે એ બધા અલગ અલગ પ્રકારના આવરણો છે શું છે આવરણો તો એ આવરણ કઈ રીતે બન્યા તેના વિશે પહેલા આપણે ચર્ચા કરીએ ધનવીન મમ્મી સાથે બગીચામાં ફરતો હતો ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે ધનવીને આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો એટલે મમ્મીએ કહ્યું તું દરરોજ સૂર્યને જુએ છે ને આ સૂર્યનું પણ એક શું છે કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે બનેલી સૌથી વિશેષ વાત એ છે આપણે જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવાઓ આજ સુધી મળ્યા નથી એટલે ધનવીન અને એના મમ્મી બગીચામાં ફરતા હતા અને ફરતા ફરતા જે છે જમીન ઉપર ચાલી રહ્યા છે અને અચાનક એને પ્રશ્ન થાય છે કે આપણે કેવી રીતે આ બધું ઘટના બનેલી હશે એટલે એના મમ્મી જે છે એને જવાબ આપે છે કે આ એક જે શું છે એ સૂર્ય છે સૂર્ય
अलग अलग प्रकार ना सूर्य ना शू हो वलय हो वलय प्रदक्षिणा आती हुई बराबर जेटला जेटला ग्रह करी रहा है आ रीते अलग अलग प्रकार ग्रह निर्माण थे त्रण चार पांच छत आठ बढ़ता हूँ अमुक पास अँ बी जगह बराबर आ एक सौर्य परिवार बराबर आ सौर्य परिवार अंदर आ शू सूर्य आ शू पृथ्वी कई रीते बनी प्रश्न कई रीते बराबर तो शुरुआत करिए तो आपने खबर पड़े के सामान्य रीते एवं हतु के भाई पृथ्वी सूर्य माथी छूटी पड़ेली छे बधा इतिहास नी अंदर एवं के छे वैज्ञानिकों के पृथ्वी जे छे धगधगतो गोळो हतो पहेला अने ए जे धगधगतो गोळो जे छे ए केमाथी छूटो पड़ेलो सूर्य माथी सूर्य छूटा पड़ी गया सूर्य ने कई फेर ज न पड़े तो एक नानो अमथो कटको ज लागे एमांथी जे कटका अलग अलग पड़ा एना आधारे कही शकाय के पृथ्वी जे छे ई सौ प्रथम तो धगधग तो आखो गोळो हतो केम जोड़ो होय एने सड़गावेलो होय एकदम धगधग तो होय आखो हम तो लावानो ज बनेलो हूँ तो एम ज कहूँ शेनो बनेलो लावानो ज बनेलो तो आखो लावा ज हशे आपणी पृथ्वी ते पहेला शुं हशे लावा तो धीमे 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 ई सूर्य थी शुं थती गई दूर थती गई सूर्य परिवार छे आखो ए जे छे धीमे 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 अहीं आवे एटले ने ताप लागे पाछो दूर वही जाए एटले आखो ठरी जातो पाछो अहीं आवे एटले ताप लागे पाछो दूर वही जाए एटले तो आवी घटनाना कारणे पृथ्वी उपर अलग अलग प्रकारनुं वातावरण निर्माण पाम्युं शुं पाम्युं वातावरण निर्माण पाम्युं एटले ज्यारे तेनो उद्भव थयो त्यारे ते अगन गोळाना रूपमां हती केवी हती अगन गोळाना रूपमां आपणी पृथ्वी हती आ अगन गोळो धीमे 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 ठंडो पड़वा लाग्यो अने आ जे ठंडो पड्यो तेना केटलाक तत्वो पहेला प्रवाही स्वरूपमां बनता गया केवा स्वरूपमां बनता गया प्रवाही अने त्यार बाद घन स्वरूपमां अने आ जे घन स्वरूप जे धारण करवामां आव्यो धीमे धीमे पृथ्वी छे ठरवा लागी एनी जगह अलग अलग प्रकारना वातावरण नु शुं थवा लाग्यु निर्माण थवा लाग्यु अने जे आ घन स्वरूप जे धारण करे छे बरोबर एने शुं कहेवामां आवे छे मृदावरण प्रवाही स्वरूपमां जे धारण कर्युं एने जलावरण तरीके ओळखवामां आवे छे वायु स्वरूपमां जे रूपांतरण थयुं एने वातावरण कहेवामां आवे छे અને કઠણ સપાટી પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા બરોબર આ પૃથ્વી પર જે વ્યક્તિને જરૂર છે એવી જીવ સૃષ્ટિનો વિકાસ પામ્યો એટલે એને શું કહેવામાં આવ્યું જીવાવરણ એટલે આ આવરણોના ટોટલ કેટલા પ્રકાર પડતા ગયા ચાર પ્રકાર પડ્યા કેટલા પ્રકાર પડ્યા ચાર પ્રકાર
બરોબર, તો આ પણ એક આપણો ઘર પરિવાર જેમ હોય છે, બરોબર, આ સૌર્યનું છે, આ પરિવાર છે આખો, એટલે એને સૌર્ય પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સમજાઈ ગયું? તો સૌ પ્રથમ પેલા જે પૃથ્વી જે છે સૂર્યમાંથી છૂટી પડી હશે ત્યારે કેવા સ્વરૂપમાં હતી? અગન ગોળાના સ્વરૂપમાં. કેવા? અગન ગોળાના સ્વરૂપમાં. આ જે અગન ગોળાના સ્વરૂપમાં જે પૃથ્વી હતી એના કારણે ધીમે ધીમે ઠંડી પડતી ગઈ, અને આ જે ઠંડી પડી એના કારણે અલગ અલગ આવરણોનું નિર્માણ થઈ. પૃથ્વી પર આવેલ આવરણ, બરોબર, પૃથ્વી પર આવેલ આવરણો, એમાં પેલું આવરણ જે છે એ કેવું આવ્યું? મૃદાવરણ. શું આવ્યું? મૃદાવરણ. બીજું આવરણનું જે નિર્માણ થયું છે, બરોબર, એ કયું છે? જલાવરણ. ત્રીજા આવરણનું જે નિર્માણ થયું છે એ કયું છે? વાતાવરણ. અને ચોથા આવરણનું જે નિર્માણ થયું છે એ કયું છે? જીવાવરણ. બરોબર. તો મૃદાવરણ એટલે શું? કે ભાઈ ટૂંકમાં ખાલી હજી એવું કીધું કે ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. શેમાં? ઘન સ્વરૂપમાં જેનું રૂપાંતરણ થયું એ મૃદાવરણમાં ગયું. પ્રવાહી સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં જેનું રૂપાંતરણ થયું એ જલાવરણમાં ગયું. અને વાયુ સ્વરૂપમાં જેનું પરિવર્તન થયું, બરોબર, એને વાતાવરણમાં. અને જીવવા માટે આ ત્રણેય વસ્તુ ઘન, પ્રવાહી અને વાયુના આધારે જે જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જીવ સૃષ્ટિ, બરોબર, એને શું કહેવામાં આવે છે? જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી, જેને જીવાવરણ કહેવાય છે, એમ આખા પૃથ્વી ઉપર આ જે આવરણો છે કેટલા આવેલા છે? ચાર આવરણો છે. આ ચારેય આવરણો જે છે એ પૃથ્વી પર અસ્તિત્વની અંદર આવેલા છે. જો અહીંયા આપણને આપેલું છે, જુઓ તમે લોકો, દેખાય છે? અલગ અલગ પ્રકારનું વાતાવરણ છે, જલાવરણ છે, જીવાવરણ છે, મૃદાવરણ છે. બરોબર. હવે આને દાખલા તરીકે આપણને પ્રશ્ન પૂછાય તો આપણે આમાંથી પ્રસ્તાવના બાંધવી પડશે, કારણ કે દાખલા તરીકે ચાર માર્કની અંદર પણ આપણો જે છે એ પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે. તો આમાંથી સવાલ એવો બને કે ભાઈ આવરણોના નિર્માણ કઈ રીતે થયા વિધાન છે? આવરણોના નિર્માણ પૃથ્વી પર નિર્માણ કેવી રીતે થયા? સમજાવો. આ રીતે આપણને જે છે એ પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે, પૃથ્વી પર કેટલા આવરણો છે અને તેનું નિર્માણ કઈ રીતે થયું? સમજાવો. બરોબર. કોઈ પણ રીતે આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો શરૂઆતમાં આવે કે પૃથ્વી જે છે એ સૂર્યમાંથી છૂટી પડેલી છે. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો, જ્યારે તેનો ઉદ્ભવ થયો
ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી। આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો। આ અગન ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો। તેના કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં તેના કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં ત્યારબાદ કેટલાક તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા। આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે રૂઢાવરણ તરીકે ઓળખીએ છીએ। પછી જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થયું તે જલાવરણ તરીકે ઓળખીએ છીએ। અને અંતે જે તત્વ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે વાતાવરણ કહીએ છીએ। વળી રહેવા માટે કઠણ જમીન સપાટી મળી આપણને શું મળી જમીન સપાટી પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે વાયુ એટલે કે હવા મળી રહે
રહેતા પૃથ્વી પર મળી રહેતા પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી જીવ સૃષ્ટિ વિકાસ પામી જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. બરોબર, તો આ રીતે અલગ અલગ પ્રકારની જે છે એ જીવ સૃષ્ટિનું શું થયેલું છે મિત્રો, નિર્માણ થયેલું છે. બરોબર, આવી જીવ સૃષ્ટિ જે છે એ બીજી ક્યાંય જોવા મળતી નથી. એટલે આ જીવ સૃષ્ટિ એટલે પૃથ્વીની એક આપણને દેન કહેવાય છે. આ રીતે અલગ અલગ પ્રકારની જે જીવ સૃષ્ટિ જે છે એ નિર્માણ પામેલી છે. પછી આમાં લખી શકાય આગળ કે સજીવો માટે અનુકૂળ તાપમાન ખોરાક જે છે, આમ તો આ બધી પ્રકૃતિને આધીન નિર્માણ થયેલું છે. શેને આધીન નિર્માણ થયેલું છે? પ્રકૃતિને. એટલે પ્રકૃતિએ જ આપણને એક વ્યવસ્થા ઊભી કરેલી છે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન. આપણા જેવા સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. બીજા પરિવારના અન્ય કોઈ પણ સભ્યોને આવા જ પ્રકારનું વાતાવરણ મળેલું નથી. બીજા સૌર્ય પરિવારના સભ્યને આવું વાતાવરણ જે માનવીને અનુકૂળ હોય તેવું મળેલ નથી, અને તેના નક્કર પુરાવો આજ સુધી પણ અન્ય ગ્રહોમાં માનવ જીવન ટકી શકે એવા આવરણોનું નિર્માણ થયું નથી. બરોબર, આ રીતે અલગ અલગ પ્રકારના જે છે એ આવરણોનું શું થયેલું છે મિત્રો, નિર્માણ થયેલું છે. પૃથ્વી પર જ્યારે પૃથ્વી આપણી જે આપણે જે જમીન ઉપર ચાલી રહ્યા છીએ, બરોબર, એ પૃથ્વીનું નિર્માણ શેમાંથી થયેલું છે? સૂર્યમાંથી. સૂર્યમાંથી આપણી પૃથ્વી જે છે એ શું પડેલી, છૂટી પડેલી છે. અને પહેલાં શું હતો, એ ધગધગતો ગોળો હતો, અગ્નિનો ગોળો, અગ્ન ગોળા તરીકે એને ઓળખવામાં આવે છે. જેમ 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 સમય પસાર થતો ગયો, આ અગનગોળો ધીમે 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 શું થતો જાય છે, ઠંડો પડતો જાય છે. તેના કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં હતા, બરોબર, ત્યારબાદ ઘન સ્વરૂપમાં ધીમે ધીમે પરિવર્તન પામતા જાય છે. આ જ પ્રક્રિયા દરમિયાન જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે તત્વ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા છે
તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. રહેવા માટે જે જમીન સપાટી આપણને મળે, પીવા માટે પાણી મળે, શ્વાસ લેવા માટે હવા મળી આપણને, બરોબર, આ બધાના કારણે જીવ સૃષ્ટિનો ધીમે ધીમે શું થવા લાગ્યો, વિકાસ થવા લાગ્યો, જેને આપણે શું કહીએ છીએ, જીવાવ. આપણા જેવા સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી, હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. સૂર્ય પરિવારમાંથી એક પૃથ્વી જેવી છે કે જ્યાં આવા આવરણો જોવા મળે છે કે જેમાં માનવ સૃષ્ટિ પણ સમાયેલી છે, બાકી ક્યાંય નથી. માનવ જીવન બીજા ગ્રહની અંદર શક્ય નથી. બીજા સૂર્ય પરિવારના સભ્યને આવું વાતાવરણ જે છે એ અનુકૂળ થયેલું નથી, એવા પુરાવાઓ પણ મળેલા નથી. એટલે અન્ય ગ્રહોમાં આજ સુધી પણ માનવનું જીવન ટકી શકે એવા આવરણોનું નિર્માણ થયેલું નથી, બરોબર. તો આ રીતે ધીમે 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 કરતા પૃથ્વી પર કેટલા આવરણોનું નિર્માણ થયેલું, ચાર આવરણો. કયા કયા? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, બરોબર. તો આ ચાર આવરણો જે છે એ આખા યુનિટની અંદર આપણે ભણવાના છે. તો આમાંથી તમારે જેટલા વન લાઇનર નીકળતા હોય એ તમે વન લાઇનર મિત્રો કાઢી નાખજો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અસ્તુ મિત્રો.